નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 8 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ વિશે શીખીશું. તો જો એ એશિયન ગેમ્સ વિશેની માહિતી અને પછી આપણે જોઈશું કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી. તો જો એ વિદ્યાર્થી મિત્રો, એશિયન ગેમ્સ એ રમતોત્સવ છે. તો આપણે જોઈએ, એશિયન ગેમ્સ એશિયાડ નામે પણ ઓળખાય છે. અનેક રમતો ધરાવતો આ રમતોત્સવ દર 4 વર્ષે યોજાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એશિયન ગેમ્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એશિયાડ. અને આ રમતો ધરાવતો રમતોત્સવ કેટલા વર્ષે યોજાય છે? તો દર 4 વર્ષે યોજાય છે. તેમાં સમગ્ર એશિયા ખંડના રાષ્ટ્રોના રમતવીરો ભાગ લે છે. આ રમતોત્સવ ઓલિમ્પિક રમતોત્સવ પછી વિશ્વનો બીજા નંબરનો અનેક રમતો યોજતો રમતોત્સવ છે. તો આ રમતમાં એશિયા ખંડના રાષ્ટ્રોના જે રમતવીરો છે એ ભાગ લે છે. અને જે ઓલિમ્પિક રમતોત્સવ છે એ પહેલા નંબરનો અને પછી વિશ્વનો બીજા નંબરનો રમતોત્સવ કયો? તો એશિયન ગેમ્સ. પ્રથમ એશિયન રમતોત્સવ ઈસવીસન 1951માં નવી દિલ્હી ભારતમાં યોજાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એશિયન રમતોત્સવ કઈ સાલમાં યોજાયો? તો 1951. અને ક્યાં? તો નવી દિલ્હી ભારતમાં. આ રમતોત્સવનું નામ એશિયન ગેમ્સ જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું. તો આ એશિયન ગેમ્સ નામ એ કોણે નક્કી કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. એશિયન ગેમ્સનું પ્રતીક જળ હરતો સૂર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એશિયન ગેમ્સનું પ્રતીક શું છે? જળ હરતો સૂર્ય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો એશિયન ગેમ્સ વિશેની માહિતી. હવે જોઈએ કોમનવેલ્થ ગેમ્સ. કોમનવેલ્થ ગેમ્સ વેલ્થ દેશો વર્લ્ડ ઓલિમ્પિક જેવી રમતોની સ્પર્ધાઓ દર 4 વર્ષે યોજે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોમનવેલ્થ છે એ દેશો વર્લ્ડ ઓલિમ્પિક જેવી રમતોની સ્પર્ધાઓ દર 4 વર્ષે યોજે છે. આ ગેમ્સમાં કોમનવેલ્થના દેશો કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, કેમરૂન, મલેશિયા, સ્કોટલેન્ડ, જમૈકા, કેન્યા, સિંગાપુર, વેલ્સ, સાયપ્રસ, ઘાના, યુગાન્ડા, પાકિસ્તાન, ઉત્તર આયર્લેન્ડ, સમોઆ, બહમા, શ્રીલંકા, નાઉરુ, બોટ્સવાના, ત્રિનિદાદ, ન્યૂગિની અને નાઇજીરિયા ભાગ લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોમનવેલ્થ ગેમ્સ છે એમાં આ બધા જે દેશોના નામ આપણે બોલ્યા એ દેશો ભાગ લે છે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ઈસવીસન 1951માં ક્રિસ્ટલ પેલેસ લંડનમાં યોજાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ એ કઈ સાલમાં? તો ઈસવીસન 1951માં. અને ક્રિસ્ટલ પેલેસ લંડનમાં યોજાયો હતો. તો આ હતી આપણી કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. તો અહીંયા સ્વાધ્યાયમાં છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિધાન પાઠના આધારે આપણે જોઈએ, સાચું વિધાન હોય તો ખરાની એટલે સાચાની નિશાની કરીશું અને ખોટું હોય તો ખોટાની. પહેલું જોઈએ, એશિયન ગેમ્સ રમતોત્સવ એશિયાડ નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોયું, સાચું આવશે કે ખોટું વિધાન? સાચું. તો આપણે સામે સાને નિશાની કરીશું? સાચાની એટલે કે ખરાની. બીજું, પ્રથમ એશિયન રમતોત્સવ ગાંધીનગરમાં યોજાયો હતો. તો આ વિધાન કેવું છે? ખોટું. ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. ત્રીજું છે, એશિયન ગેમ્સનું પ્રતીક જળ હરતો સૂર્ય છે. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. તો આપણે સાચાની નિશાની કરીશું. ચાર, કોમનવેલ્થ ગેમ્સ રમતોની સ્પર્ધાઓ દર 5 વર્ષે યોજે છે. તો કેવું વિધાન છે વિદ્યાર્થી મિત્રો? ખોટું. દર કેટલા વર્ષે યોજે છે? 4 વર્ષે. તો અહીંયા આપણે સાને નિશાની કરીશું? ખોટાની. પાંચમું, એશિયન ગેમ્સ નામ જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું.
તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું, જવાહરલાલ નહેરુએ એશિયન ગેમ્સ નામ નક્કી કર્યું હતું. તો આપણે સામે સાચાની નિશાની કરીશું. છ, પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ઈસવીસન 1921માં યોજાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું. ક્યારે યોજાયો હતો? તો ઈસવીસન 1911માં યોજાયો હતો. તો આ વિધાન ખોટું છે. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ 8 પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં પાઠ 8નું સ્વાધ્યાય, જે ખરા ખોટા વિધાનો છે એ લખવાના છે. ખરાની સામે ખરાની નિશાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે. તો આ સ્વાધ્યાય છે એ તમારું હોમવર્ક. તો સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. આવજો.